નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે વેદોનો દિવ્ય સંદેશ ભાગ 2 આત્મવર. અમારી સાથે ગાયત્રી મહામંત્ર નું ઉચ્ચારણ કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃતત્સવિતુર્વરેણ્યં વર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. યજુર્વેદ 23:15 ના શ્લોકનો ભાવાર્થ છે, બીજાઓના આશીર્વાદ અથવા ઉપદેશ દ્વારા કોઈનું પણ ધ્યેય ક્યારેય સિદ્ધ થઈ શકતું નથી. એના માટે તો પોતાના જ શરીર, મન અને આત્મા દ્વારા સત્કર્મો તથા પરોપકારના કાર્યો કરવા પડશે. યુગૃષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ વિશેષ સંદેશ આપતા જણાવે છે કે ભારતીય ધર્મ તથા મનુષ્યમાં દેવત્વની ભાવનાઓનું આજે જે રીતે પતન થયેલું જોવા મળે છે, તેનું મુખ્ય કારણ એ છે કે કહેવાતા બ્રાહ્મણોએ ધર્મને પોતાનું પેટ ભરવાનું સાધન માત્ર બનાવી દીધું તથા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ધર્મને વિકૃત સ્વરૂપ લોકોની સામે રજૂ કર્યું છે. તેમણે લોકોમાં એવી જડ માન્યતાઓ ઘર કરાવી દીધી છે કે બસ ભગવાનની મૂર્તિની પૂજા કરો, બ્રાહ્મણોની સેવા કરો, તેમને દાન દક્ષિણાથી ખુશ કરો તો બધી જ ઈચ્છાઓ ફળીભૂત થઈ જશે. આવા બ્રાહ્મણો જેઓ હંમેશા અધાર્મિક જ આચરણ કરતા હોય છે, તેમનો ઉપદેશ અને આશીર્વાદ શું મનુષ્યને ભવ બંધનોમાંથી મુક્ત અપાવી શકે છે? જો કોઈના આશીર્વાદ માત્ર મળવાથી જ આપણું કલ્યાણ થઈ જતું હોય તો આજે સંસારમાં કોઈ પણ દીનહીન કે દુઃખી જોવા ન મળત. આવા બધા વ્યર્થ વિચારોને કારણે જ માનવીના જીવનમાં આજે ચારે બાજુ ત્રાસ ને ત્રાસ જ જોવા મળે છે. લોકો આશુ અને કર્મ પ્રત્યે વિમુખ બની જાય છે, પોતે તો કાંઈ કરતા જ નથી અને પોતાના અસફળતાઓના દોષના ટોપલાઓ ભગવાનને માથે ચડાવતા ફરે છે, પોતાના ભાગ્યને દોષિત ઠેરવે છે. બાવળનું ઝાડ વાવીને કેળે ખાવાની ઈચ્છા ક્યાંથી પૂરી થશે? વેદનું કથન છે કે મનુષ્ય જેવું વિચારે છે તેવા જ તે બની જાય છે. જે મનુષ્ય પોતાની જાતને નિર્ભર અને શક્તિહીન સમજતો થઈ જાય છે, તેવા મનુષ્યને સંસારની કોઈ શક્તિ બળવાન અને શક્તિવાન બનાવી શકતી નથી. તેથી આપણી ભાવનાઓને બદલવાની અત્યંત જરૂરી છે. ઉપદેશ અને આશીર્વાદથી મનમાં ઉત્સાહ અને તેજસ્વીતાની ભાવના જન્મ લે છે અને તે મુજબનું જીવન ક્રમનું નિર્ધારણ થવાથી સમગ્ર જીવન શ્રેષ્ઠ અને પરાક્રમથી ઝળહળી ઉઠે છે. તેની અંતરચેતના એ વિશ્વાસને આધારે વિકસિત થતી જાય છે કે પોતાને મળેલા આશીર્વાદ અને ઉપદેશની શક્તિ એના કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે હર હંમેશ સહયોગ કરતી રહેશે અને તેને લક્ષ્ય સુધી પહોંચાડી દેશે. એવા લોકો બમણા ઉત્સાહથી કાર્ય કરવામાં લાગી જાય છે. આશીર્વાદ આપો એ સ્વયં એક ગૌરવયુક્ત જવાબદારી છે. સમર્થ અને સક્ષમ મનુષ્યના આશીર્વાદ અને ઉપદેશ આપવાનો અધિકાર છે. આશીર્વાદ આપતી વખતે પાત્ર અને કુપાત્રનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. જો મનુષ્ય પોતે કંઈ કરવાનું જ ન ઈચ્છે અને માત્ર ભગવાન અથવા ગુરુ કે બ્રાહ્મણના આશીર્વાદ જ પોતાની ઈચ્છાઓ પૂરી કરવાની આશા રાખીને બેસી રહે, તેના જેવો મોટો મૂર્ખ બીજો કોણ હોઈ શકે? ધૃષ્ટરાષ્ટ્રે પણ મહાભારતના યુદ્ધ પહેલા અર્જુનને વિજયી ભવના આશીર્વાદ આપ્યા હતા, પરંતુ દુર્યોધન પોતાનો પુત્ર હોવા છતાં તેને વિજયી ભવના આશીર્વાદ તેના આગ્રહ કરવા છતાંય આપી શક્યા ન હતા. ઉપદેશ અથવા આશીર્વાદ માત્ર પુરુષાર્થને બળવાન કરવાનું જ કાર્ય કરે છે. આશીર્વાદ આપનાર પ્રત્યક્ષ જો આપણી સાચી શ્રદ્ધા હોય તો આપણા મનમાં જ્વલંત ઉત્સાહ જાગૃત થાય છે અને કાર્યમાં સફળતા માટેનો પૂર્ણ વિશ્વાસ પેદા થઈ જાય છે. આ રીતે આશીર્વાદથી આપણું શરીર અને મન અને આત્મા એક રસ થઈને સત્કર્મો
તથા પરોપકારના કાર્યોમાં લાગી જાય છે અને આપણા દેવત્વની ભાવનાઓનો વિકાસ થાય છે. જય ગુરુદેવ.